વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છે ધોરણ સાત પ્રકરણ ચાર સાદા સમીકરણ સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર બીજો. દાખલા નંબર બીજા ની અંદર આપણને શું કીધું છે? તો કે નીચે આપેલી કિંમતોનો સમીકરણ ઉકેલ છે કે નહીં એ આપણે તપાસવાનો છે. ટોટલ એ થી લઈને એફ દાખલા છે. બોર્ડ ઉપર અત્યારે તમે ત્રણ જ જોઈ શકો છો, બાકીના ત્રણ દાખલા પણ આપણે આ જ વિડીયોમાં ગણવાના છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે આમાં કરવાનું શું છે? તો કે આપણી પાસે આ ડાબી બાજુ છે એટલે આપણે એને ડાબા લખી દઈએ. આપણી પાસે છે જબા એટલે કે જમણી બાજુ છે. હવે જવાબ આપણને ઓલરેડી બરાબર કરીને આપી દીધો છે. અહીંયા આપણને આપ્યું છે એન વત્તા પાંચ અને કૌંસમાં ત્રણેય રકમ જો કે સરખી જ છે. અહીંયા એન વત્તા એક આપ્યું છે, એન બરાબર માઇનસ બે આપ્યું છે અને એન બરાબર આપણને પ્લસ બે આપ્યું છે. તો આપણે ત્રણેયની કિંમત મૂકશું, ડાબા બરાબર જબા થશે તો આપણે એમ કહેશું કે સમીકરણનો ઉકેલ મળે છે, અથવા તો એન બરાબર બે સમીકરણનો ઉકેલ છે. જો નહીં મળે તો આપણે લખશું એન બરાબર બે સમીકરણનો ઉકેલ નથી. તો આપણે શું લખી શકીએ? અહીંયા આપણી પાસે જમણી બાજુ જવાબ તો આપ્યો છે તો આપણે લખીએ તેથી ડાબા બરાબર એન વત્તા ફાઈવ. આ ડાબી બાજુ આપણે અહીં લખી દીધી, જમણી બાજુ તો આપણી પાસે જવાબ છે તો તેથી એક વત્તા પાંચ હું અહીં લખી શકું એન બરાબર એક મુકતા. એન બરાબર મેં શું મૂક્યું? એક લઈ લીધું. તો જો જ્યાં એન હતો ત્યાં શું લઈ લીધું? એક. તો બરાબર મને શું મળ્યા? છ. તો મને ડાબા બરાબર શું મળ્યા? છ. અહીંયા જબા બરાબર શું છે? તો કે ઓગણીસ. ડાબા બરાબર છ મળ્યા, જમણી બાજુ ઓગણીસ છે તો હું લખી શકું તેથી ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ, બરાબર ની ઉપર એક લીટો મતલબ કે બરાબર નથી, ઇંગ્લિશમાં ડઝ નોટ ઇક્વલ ટુ જબા. અને જો ડાબા બરાબર જબા નથી એનો મતલબ એવો કે આ જે પણ સમીકરણ છે એમાં એન બરાબર એક તો નથી. તો અહીં લખી નાખું સમીકરણનો ઉકેલ એન બરાબર એક નથી. બીજા માટે આપણે વિચારીએ, સેમ એ જ વસ્તુ છે. તો અહીંયા આપણી પાસે ડાબી બાજુ આ છે ને જમણી બાજુ તો ઓગણીસ જ છે. આપણે લખીએ ડાબા બરાબર 7n વત્તા 5. તો હવે અહીંયા જ્યાં પણ n છે ત્યાં હું માઇનસ 2 મૂકી દઈશ. જો કેટલા મૂક્યા? માઇનસ 2 એને વત્તા 5. કૌંસમાં શરત મૂકવી હોય તો લખી શકાય n બરાબર માઇનસ 2. આપણે n બરાબર માઇનસ 2 મૂક્યા, n જ્યાં હતો ત્યાં માઇનસ 2 મૂક્યા. અહીંયા મેં કૌંસ કર્યો, અહીંયા મેં એમનો એક મૂકી દીધો. તો આવું શું કામ કર્યું? સિમ્પલ સમજાવું તમને. મેં તમને એવું કીધું હતું કે જ્યારે પણ સંખ્યા અને ચલ હોય, અહીંયા એક ચલ છે n અને એક છે સંખ્યા, ત્યારે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય. હવે ગુણાકારનો સંબંધ મારે દર્શાવવો હોય એટલા માટે મેં કૌંસ લખ્યો. કૌંસ જ્યાં પણ તમે જોવો ત્યાં એક વસ્તુ યાદ રાખજો કે ગુણાકારની નિશાની છે. અહીંયા કઈ નથી નિશાની, તો પણ ગુણાકારની છે. આવો કૌંસ જોવો તો ત્યાં પણ હંમેશા ગુણાકારનો જ સંબંધ યાદ રાખવાનો છે. તો હવે અહીંયા કેટલા થશે? 7 × 2 = 14 અને −14. તમને એમ થતું છે આ −14 શું કામે? તો એના પણ આપણે નિયમો અહીંયા સમજી લે. વિડીયો થોડો લાંબો થશે, ડાયરેક્ટ જવાબ જોતો હોય તો આટલો પાર્ટ સ્કીપ કરી દેજો, પણ મારી એવી ઈચ્છા છે કે તમે આ નિયમો સમજો, કારણ કે તમને આગળ જતા કામ આવશે. અહીંયા નિયમ તમારી કંઈક બુકમાં લખી લેજો. −(−) બરાબર વત્તા, −(+) બરાબર વત્તા, −(−) બરાબર ઓછા, −(+) બરાબર ઓછા. જૂનું આપણું સેન્ટેન્સ એ આ પ્રમાણે જ હતું, સરખી નિશાની સરવાળો, સરખી નિશાની સરવાળો, અલગ નિશાની બાદબાકી, અલગ નિશાની બાદબાકી. હવે અહીંયા આ કેસમાં શું થયું એ જોઈએ. અહીંયા આપણા 7 હતા એ વત્તા હતા અને આ 2 હતા એ ઓછા હતા. તમને એમ થતું સાહેબ આમાં 7માં કેમ વત્તાની નિશાની છે, ખાલી 2 પાસે ઓછા નિશાની છે, 7 પાસે તો કંઈ નથી. પણ હંમેશા જ્યારે આપણે દાખલાની રકમ લખવાની શરૂઆત કરીએ, ગાણિતિક રકમ જે પણ લખીએ, આ 19 છે તો અહીંયા મેં કાંઈ નિશાની નથી કરી મતલબ વત્તા છે, આ n માં આગળ કાંઈ નિશાની નથી મતલબ વત્તા છે, કે જ્યાં સ્ટાર્ટિંગની રકમ લખીએ આ 7માં અહીંયા કાંઈ નિશાની નથી વત્તા છે, અહીંયા કાંઈ નિશાની નથી વત્તા છે, આની પાસે કાંઈ નથી વત્તા છે, મતલબ કે સ્ટાર્ટિંગમાં જે પણ રકમ લખીએ ત્યારે આપણે ક્યારેય વત્તા દર્શાવતા નથી.
તો આપણે સમજવાનું યાદ રાખવાનું છે, કઈ વત્તા છે, વત્તા અને ઓછા બે નિશાની કેવી અલગ, તો વત્તા અને ઓછા અલગ નિશાની, તો બાદ બાકી તો આપણો જવાબ માઇનસ થશે અને અહીંયા થશે વત્તા પાંચ. હવે શું કરું, પાછું કન્ફ્યુઝન આવ્યું. આ તો અત્યાર સુધી પાંચમા ધોરણ સુધી આપણને કહી દેવામાં આવતું કે સરવાળો કરો, સરવાળા નિશાની છે, બાદ બાકી કરો, બાદ બાકીની નિશાની છે, આમાં શું કરવું. તો આપણે નિયમ યાદ કરીએ, સરખી નિશાની સરવાળો, અલગ નિશાની બાદ બાકી, બંને નિશાનીઓ કેવી છે, એક ઓછા છે એક વત્તા છે, અલગ છે મતલબ બાદ બાકી. ચૌદ માંથી પાંચ જાય તો નવ, ચૌદ માંથી પાંચ જાય તો નવ, અને એ નવ કેવા, તો હવે બીજી લીટી કેસે નવ કેવા, સરખી નિશાની સરવાળો, અલગ નિશાની બાદ બાકી, જવાબમાં મોટાની નિશાની, મોટા કોણ છે, તો કે ઓછા, તો કે ઓછા નવ. હવે અહીંયા તો જમણી બાજુ આપણી પાસે ઓગણીસ છે, અહીંયા ઓછા નવ છે, તો આપણે શું કરશું, તો આપણે અહીં લખાય, તેથી ડાબા બરાબર ઓછા નવ, તેથી જબા બરાબર ઓગણીસ, તો તેથી ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા. તો આપણે લખીએ સમીકરણનો ઉકેલ એન બરાબર માઇનસ બે નથી. આ નિશાનીઓ તમારી નોટમાં લખી લેજો. ત્યાર પછી સાત એન વત્તા પાંચ, તો આપણે લખીએ ડાબા બરાબર સેવન એન વત્તા પાંચ, તો સેવન કૌંસમાં બે વત્તા પાંચ, અહીંયા હું શરત લખી નાખું, એન બરાબર મેં શું લીધું બે, અને જો અહીંયા પણ કૌંસ કર્યો, પહેલામાં નહોતો કર્યો કારણ કે ત્યાં કઈ ગુણાકારનો સંબંધ લાગુ પડતો જ નહોતો, અહીંયા પણ ચલ અને સંખ્યા છે તો ગુણાકારનો સંબંધ દર્શાવવા માટે જ મેં કૌંસ કર્યો, તો શું થશે, સાત દુને ચૌદ વત્તા પાંચ, ચૌદ ને પાંચ આવ્યા ઓગણીસ, તો તેથી આપણને ડાબા બરાબર શું મળ્યું ઓગણીસ, અને જબા પણ આપણી પાસે શું છે ઓલરેડી આપી દીધું છે ઓગણીસ, તો આપણે લખીએ તેથી ડાબા બરાબર જબા. જો આ બેમાં તો ડાબા બરાબર જબા નહોતું થતું, આમાં ડાબા બરાબર જબા થયો, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. તમે નવમા દસમા માં જશો તો ત્યાં ડાબા જબા શબ્દ નહીં આવે, ત્યાં લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ થોડુંક તમે અપગ્રેડ થશો, પણ અત્યારે આપણી બુક પ્રમાણે આપણે ડાબા બરાબર જબા લઈએ છીએ જબા. તો આપણે લખશું સમીકરણનો ઉકેલ એન બરાબર બે છે. આમાં ઉકેલ મળ્યો, આ બે માં મળ્યો નથી, વિડીયો પોઝ કરીને ત્રણ દાખલા તમારી નોંધ પોથી મૂકી, ત્યાર પછી ના હજી જે ત્રણ દાખલા બચેલા છે આપણે આજ વિડીયોમાં ગણવાના છે, તો વિડીયો ત્યાર પછી પણ ચાલુ રહેવા દેજો. વિદ્યાર્થી મિત્રો, આપણે એબીસી જોયા બાદ ડી ઈ અને એફ જોઈએ. હવે ડી ઈ અને એફ માં શું છે, તો કે આપણને રકમ તો સેમ જ આપી છે, 4p - 3 બરાબર 13, અહીંયા પણ એ જ છે, ત્યાં પણ એ જ છે, અહીંયા આપણને p ની કિંમત 1 આપી છે, અહીંયા માઇનસ 4 આપી છે અને ત્યાં 0 આપી છે, તો આપણે સેમ જે આગલા ત્રણ દાખલામાં કર્યું હતું એ જ કરીએ. આપણી જમણી બાજુ છે, આપણી ડાબી બાજુ છે, આપણે લખીએ તેથી ડાબા બરાબર 4p - 3 બરાબર 4 કૌંસમાં 1 - 3. આ 1 ક્યાંથી આવ્યા, તો કે p ની કિંમત અહીં હું લખી દઉં કે p બરાબર આપણે કેટલા મૂક્યા, તો કે 1 આપણે મૂકતા, p બરાબર આપણે 1 લીધા, અને કૌંસ શું કામે કર્યો, તો કે ચલ છે તો હંમેશા ગુણાકારનો સંબંધ હોય, 4 એકુ 4 ઓછા 3 બરાબર આપણને મળ્યું 1. આપણને ડાબી બાજુ શું મળી, તો આપણને ડાબી બાજુ મળી 1, અને જ્યારે આપણે જવાબમાં ડાબી જમણી બાજુ શું છે 13 છે, બંને સરખી તો આવી જ નહીં, તો આપણે અહીં લખી નાખે જબા બરાબર 13, તેથી ડાબા અથવા તો ડાબી બાજુ ડઝ નોટ ઇક્વલ ટુ બરાબર નથી કે ને, તો કે જમણી બાજુ, અને ડાબી અને જમણી સરખી નથી થઈ, મતલબ કે આ જે સમીકરણ છે એનો ઉકેલ p બરાબર 1 નથી, તો આપણે લખીએ સમીકરણનો ઉકેલ p બરાબર 1 નથી. સેમ વસ્તુ આપણે બાજુનું દાખલા કરીએ, અને આપણે ડાબી બાજુ લઈ લઈએ, તો આપણે લખીએ તેથી ડાબા બરાબર 4p - 3, તો 4 કૌંસમાં માઇનસ 4 માઇનસ 3, અહીંયા આપણે શું લખ્યું, આ માઇનસ 4 ક્યાંથી આવ્યા, તો કે p ની કિંમત મેં ઓછા 4 હતી એ અહીંયા મૂકી દીધી,
તો અહીંયા હું લખી નાખું કે p ની કિંમત ઓછા ચાર આપણે લીધી છે, p બરાબર ઓછા ચાર લેતા. હવે સેમ જૂનું યાદ કરો, ચાર ને ચાર આઠ નથી કરવાના, ચાર ગુણ્યા ચાર છે. ગુણાકારની નિશાની ક્યાં છે? તો કે આ કૌંસ છે એ જ ગુણાકાર છે. તો ચોકે ચોકે સોળ. હવે નિશાની કઈ આવશે? તો કે યાદ કરો, આ વત્તા છે આ ઓછા છે, બંને નિશાની કેવી છે? અલગ. તો અલગ એટલે કે બાદ બાકી, એટલે કે ઋણ સોળ આવશે. અને અહીંયા શું થશે? તો કે ઋણ ત્રણ. ફરી યાદ કરીએ આપણે, સરખી નિશાની સરવાળો, અલગ નિશાની બાદ બાકી. અહીંયા જો બંને બાદ બાકીની નિશાનીઓ આપેલી છે, છતાં આપણે આની કરશું સરવાળો. આપણે નિયમ પ્રમાણે ચાલજો, સરખી નિશાની તો કે સરવાળો, ભલે બે બાદ બાકીની નિશાની છે તો કરી દો સરવાળો. સોળ ને ત્રણ ઓગણીસ, જવાબમાં મોટી સંખ્યાની નિશાની. મોટા કોણ છે? સોળ, એની નિશાની ઋણ, એટલે કે ઋણ ઓગણીસ. આપણી પાસે જમણી બાજુ તો તેર હતી, ડાબી બાજુ આપણી પાસે ઋણ ઓગણીસ આવી, તો અહીં આપણે લખીએ, તેથી ડાબા બરાબર ઋણ ઓગણીસ. તો અહીં લખીએ, જમણી બાજુ આપણી પાસે શું છે? તો કે તેર. આ ઋણ ઓગણીસ આવી, આ તેર છે, મતલબ કે બંને સાઈડો સેમ થઈ નહીં. તો આપણે લખીએ, તેથી ડાબી બાજુ, ટૂંકમાં ડાબા, ડઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ અથવા તો જબા. તો આપણે શું લખી શકીએ? સમીકરણનો ઉકેલ, અહીંયા આપણી પાસે છે આ વખતે પી બરાબર માઇનસ ચાર નથી. હવે આપણે છેલ્લું, આ દાખલાનો છેલ્લો પેટા દાખલો ઝીરો મૂકીને જોઈ લઈએ. તો આપણે લખીએ, તેથી ડાબી બાજુ બરાબર ફોર પી ઓછા ત્રણ. ફોર પી ની જગ્યાએ શું મૂકી દઉં? ઝીરો ઓછા ત્રણ, અહીંયા શરત પણ લખી નાખીએ, પી બરાબર ઝીરો. હવે આપણને ખબર છે, કોઈ પણ સંખ્યાનો ઝીરો સાથે ગુણાકાર કરીએ તો જવાબ ઝીરો આવે. તો ઝીરો ઓછા ત્રણ બરાબર ઓછા ત્રણ. તો આપણને ડાબી બાજુ શું મળી? ઓછા ત્રણ મળી. અને ડાબી બાજુ ઓછા ત્રણ મળી, એનો મતલબ શું થયો? તો કે જમણી બાજુ તેર છે, ડાબી બાજુ ઓછા ત્રણ મળ્યો, સમીકરણનો ઉકેલ મળતો નથી. અહીં લખીએ, તેથી અહીં જમણી બાજુ પહેલા લખી દઈએ, જમણી બાજુ શું આપી છે આપણને? તેર. તો તેથી ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા. તો તેથી સમીકરણનો ઉકેલ પી બરાબર ઝીરો નથી. વિડીયોને પોઝ કરી બીજો દાખલો તમારી નોંધપોથી મૂકતા લ્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. બીજા પછી ત્રીજો દાખલો ફોટોની એક લિંક સ્વરૂપે થોડી જ વારમાં ડિસ્પ્લે પર આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.